press the bell icon on the YouTube app and never miss another update. વેલકમ ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, તમને થંબનેલમાં બતાય છે એ મુજબ આપણે કરંટની વાત કરવી છે. તો કરંટના ડાયરેક્ટ તમને ક્વેશ્ચન પૂછાય એવા જ પ્રશ્નો મેં તારવીને લખ્યા છે. તો શરૂઆત કરીએ આજના ટોપિકની, અને એ પહેલાં તમને રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શરૂઆત કરીએ આજના ટોપિકની, તો 20 જાન્યુઆરીના કરંટની વાત કરીએ. તો ખાન અબ્દુલ ગફાર ખાનનો નિર્વાણ દિવસ હતો. કોનો નિર્વાણ દિવસ? ખાન અબ્દુલ ગફાર ખાનનો નિર્વાણ દિવસ. ખાન અબ્દુલ ગફાર ખાન શા માટે આપણા સમક્ષ આવ્યા? તો એ પાકિસ્તાનના છે, અને એ પૂછાય છે એનું ઉપનામ. તો એનું ઉપનામ છે સરહદના ગાંધી. શું ઉપનામ છે? સરહદના ગાંધી, એ ખાન અબ્દુલ ગફાર ખાનનું ઉપનામ છે. ત્યારબાદ 1987માં એને ભારત રત્ન મળ્યો હતો. કોને? ખાન અબ્દુલ ગફાર ખાનને 1987માં ભારત રત્ન એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ એક ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે, પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ત્યારબાદ આગળ વધીએ આપણા કરંટ ટોપિક તરફ. તો આઈસીસી અંડર 19 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. કઈ જગ્યાએ રમાય છે આ વર્લ્ડ કપ? તો દક્ષિણ આફ્રિકા ખાતે. કઈ જગ્યાએ? દક્ષિણ આફ્રિકા ખાતે આ હાલ રમાઈ રહ્યો છે. તો આપણે હવે વાત કરીએ કે અંડર 19 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ, બરાબર છે? તો આપણા અંડર 19 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન તો કોણ છે? પ્રિયમ ગર્ગ. કોણ? પ્રિયમ ગર્ગ, એ આપણી અંડર 19 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન છે. ત્યારબાદ એક સળગતો ટોપિક એટલે કે ગુજરાત પોષણ 2020 અને 2022. તો ગુજરાત પોષણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંથી થઈ શરૂઆત? તો શરૂઆત દાહોદથી થઈ. ક્યાંથી થઈ? દાહોદથી થઈ. કોના દ્વારા? તો ઓબ્વિયસલી સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા. સહી પોષણ દેશ રોશન, આ એની ટેગલાઇન છે, અથવા તો એક સૂત્ર તરીકે અહીં રજૂ કરેલું છે કે ગુજરાત પોષણ સહી પોષણ દેશ રોશન. તો ફ્રેન્ડ્સ, આપણે આનું ખાલી એટલું યાદ રાખવાનું કે શરૂઆત ક્યાંથી થઈ? દાહોદથી શરૂઆત થઈ, કારણ કે આ તમને પૂછી શકે છે. ત્યારબાદ આગળ વધીએ તો જેર બેલ્સોનારા. તો ફ્રેન્ડ્સ, આ થોડાક ઉચ્ચારણમાં આવું રહે છે, કારણ કે ઇંગ્લિશનું ગુજરાતી અને ગુજરાતીના ઇંગ્લિશમાં થોડુંક આવું. તો ફ્રેન્ડ્સ, એ કોણ છે? એ બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે. કોણ છે? બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે. 26 જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ. કેટલામો? તો 71મો પ્રજાસત્તાક દિવસ, અથવા તો ગણતંત્ર દિવસ, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો રિપબ્લિક ડે. ફ્રેન્ડ્સ, 1950માં પ્રથમવાર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ? સુકર્ણો આવ્યા હતા આપણા પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે. 2019માં પૂછાય તો 2019માં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ? સિરિયલ રામોફોસા આવ્યા હતા. કોણ? સિરિયલ રામોફોસા આવ્યા હતા. આગળ વધીએ તો 23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. સુભાષચંદ્ર બોઝ તમે બધા જ જાણો છો. એમનો જન્મ ક્યાં થયો હતો? ઓરિસ્સાના કટક ખાતે. ઓરિસ્સાના કટક ખાતે. 26 જાન્યુઆરી 1897ના રોજ. ક્યારે? 26 જાન્યુઆરી 1897નો. એમનું ઉપનામ પૂછાય તો ઉપનામ નેતાજી છે. એમનું ઉપનામ શું છે? નેતાજી છે. એમના વાક્યો યાદ રાખવાના, કારણ કે આ વારંવાર પૂછાય છે. એક તો જય હિન્દ કોણે આપ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા. તું મુઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, તો આ પણ સુભાષચંદ્ર બોઝ જ બોલ્યા હતા. મિત્રો, એણે 1939માં ફોરવર્ડ બ્લોક નામની સંસ્થા સ્થાપી હતી. 1938માં તેઓ કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ સ્થાને પણ રહ્યા હતા. અંદમાન નિકોબારમાં 3 ટાપુઓ આવેલા છે, જેના નામ સુભાષચંદ્ર બોઝના નામ પરથી છે. તો એક તો છે રોસ ટાપુ, જે ક્યાં આવેલું છે? અંદમાન નિકોબારમાં. એનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ ટાપુ છે. ત્યારબાદ બીજું ટાપુ છે હેવલોક ટાપુ, જેનું નામ સ્વરાજ ટાપુ એવું રાખ્યું છે. ત્યારબાદ નીલ ટાપુ, એનું નામ શહીદ ટાપુ રાખવામાં આવેલું છે. તો આ ટાપુઓના નામ તમારે યાદ રાખી લેવાના. આગળ વધીએ તો વ્યોમ મિત્ર, આ કોણ છે? તો ઇસરો દ્વારા એક ફિમેલ રોબોટ વિકસાવવામાં આવ્યું, જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ઇસરો બંનેના સંયુક્ત પ્રયાસથી બનાવવામાં આવેલો રોબોટ છે. ફિમેલ રોબોટ છે,
હાફ હ્યુમનોરાઇડ રોબોટ છે, એટલે કે અર્ધ રોબોટ છે, એટલે કે માત્ર એમનું મુખ શરીર છે, પગને એવું બનાવવામાં આવેલું નથી. મિત્રો, આ વ્યોમ મિત્ર ગગનયાન મિશન માટે બનાવવામાં આવ્યો છે. આપણું ગગનયાન મિશન ક્યારે લોન્ચ થવાનું છે એની તમને જાણકારી હોય તો તમે મને એક કમેન્ટમાં લખજો જ તી. તો એ ગગનયાનમાં સૌ પ્રથમ ટ્રાયલ માટે આ વ્યોમ મિત્ર રોબોટને મોકલવામાં આવશે, એટલા માટે આ રોબોટનું આવિષ્કરણ 25 જાન્યુઆરી. તો 25 જાન્યુઆરી 1950ના રોજ આપણા ચૂંટણી પંચની સ્થાપના થઈ હતી, એટલા માટે આપણે એને રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે ઉજવીએ છીએ. શું? રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઓળખીએ છીએ. તો ઉજવણીની શરૂઆત 2011થી થઈ. તો આપણે ચૂંટણી પંચની થોડીક વાત કરીએ તો ચૂંટણી કમિશનર એની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. કોણ કરે? રાષ્ટ્રપતિ. સમયગાળો પૂછાય તો 6 વર્ષનો હોય છે. પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન. કોણ? સુકુમાર સેન. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર VS રમાદેવી. કોણ? VS રમાદેવી. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગણતંત્ર દિવસ, આપણો પ્રજાસત્તાક દિવસ 71મો છે. કેટલામો છે? 71મો છે. ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ અને રિપબ્લિક ડે તો 26 જાન્યુઆરી. આવી જ રીતે આપણો સ્વતંત્ર દિવસ પણ આવે, તો સ્વતંત્ર દિવસ કઈ તારીખે આવે એ તમારે મને કમેન્ટમાં કરવાનું છે. સ્ટડી ઇન ગુજરાત અભિયાન અંતર્ગત રોડ શોનો શુભારંભ થયો કઈ જગ્યાએ? તો સ્ટડી ઇન ગુજરાત અભિયાન અંતર્ગત દુબઈમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ અભિયાનની શરૂઆત થઈ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ન ચૂકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે.